નમસ્કાર. હવે આપણે જે ખૂણાઓ વિશેનો એક છેલ્લો મુદ્દો છે તે આપણે જોઈએ છીએ. શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો. અહીંયા જે શબ્દ આપ્યો છે એમ એ એન, જે શબ્દ આપ્યો છે એની અંદર પેલા ખૂણા કયા કયા છે એ જોઈ લો. એક આ છે, એક આ, એક આ, અહીંયા, અહીંયા. જો આ બે જગ્યાએ છે તો અહીંયા પણ બે જગ્યા, ઉપર પણ છે, અહીંયા પણ છે, અહીંયા છે, ત્યાર પછી અહીંયા અને અહીંયા. કુલ ખૂણા કેટલા થાય? એક, બે, ત્રણ, અહીંયા ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. દસ ખૂણાઓ કુલ થાય છે. એમાંથી કાટખૂણા કેટલા છે? કાટખૂણા આપ્યા છે કે જો આ કાટખૂણો નથી, બરોબર? આપણે ખૂણો બનાવેલ છે ને એની સાથે મેળ પાડ્યો તો આ કાટખૂણો નથી, પણ આ લઘુ કોણ છે, આ પણ લઘુ કોણ છે, કાટખૂણો જ નાનો છે, આ પણ લઘુ કોણ છે. એટલે આ ત્રણ ખૂણા એ થયા. આ છે એ પણ જુઓ, એ કાટખૂણો છે, કાટખૂણાથી નાનો છે, આ પણ કાટખૂણાથી નાનો છે. જો એક એક પાંખિયું અંદર વહી આવે, આ પણ કાટખૂણાથી નાનો છે. એટલે ત્રણ અહીંયા, ત્રણ અહીંયા. પછી આ ખૂણો છે તે કાટખૂણાથી મોટો છે. જુઓ આ ખૂણો જુઓ તો તે કાટખૂણાથી મોટો, એકાદી ધાર છે એની સાથે આપણે ગોઠવવાનું. એટલે આ બંને કાટખૂણાથી મોટા છે. આ ખૂણો છે એ જુઓ, અહીંયા ધાર ગોઠવવા જાઓ તો એક પાંખિયું અંદર આવે છે, આ કાટખૂણાથી નાનો છે. અને અહીંયા ધાર ગોઠવવા જાઓ તો એક પાંખિયો છે તે ખૂણાની અંદર આવે છે, કાટખૂણાની અંદર આવે છે. તેથી આ પણ કાટખૂણા નાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આટલા ખૂણા એવા છે કે જે કાટખૂણાથી નાના છે. એટલે કાટખૂણાથી નાના આઠ ખૂણા, એટલે અહીંયા આઠ લખો. કાટખૂણા છે, કાટખૂણા નથી, એટલે ત્યાં લખો શૂન્ય. તો કાટખૂણાથી મોટો જો આ એક હતો, એક અહીંયા જો ધારે આમ બેસાડો તો તે 90 અંશના ખૂણાથી પાંખિયું મોટું થાય. અહીંયા ગોઠવો અથવા અહીંયા ગોઠવો, ગમે ત્યાં. જો એક પાંખિયું બહાર આવે છે તો તે 90 અંશ કરતાં મોટો ખૂણો હોવાથી તેને કાટખૂણાથી મોટા કહેવામાં આવે છે. કુલ ખૂણા કેટલા થયા? આઠ ને બે દસ. હવે ફરી વખત ખૂણા જોઈ લો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. કુલ દસ ખૂણા થાય છે. ત્યાર પછી એચ ઈ આર, આ જે ખૂણો આ છે એની અંદર જો એક ખૂણો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, જે કોઈ પણ જગ્યાએ જ્યાં ખૂણો બનતો હોય તે બધા જોઈ લેવાના. ત્યાર પછી પાંચ, આ છ, આ સાત, આઠ. ત્યાર પછી આ નવ, અહીંયા આ દસ, અગિયાર, આ બાર, આ તેર. કુલ તેર ખૂણા થાય છે. એમાં અહીંયા જોતા જ ખબર પડી જાય છે કે આ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે. અવલોકનના આધારે ખબર પડી જતી હોય તો ખૂણો માપવાની કશી જરૂર નહીં. તો અહીંયા જો આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આ છે કાટખૂણા છે. પણ આ કાટખૂણો છે કે નહીં એ જોવા માટે પહેલાં કાટખૂણાને આપણે આ રીતે જોઈ લઈએ. એવું થાય તો આ ખૂણો લઈને જુઓ. જો એક પાંખિયું છે એ અંદર આવે છે, મતલબ આ કાટખૂણો જ નાનો છે. આને માપવા જાવ તો પણ એક પાંખિયું અંદર આવે છે, આને માપવા જાવ તો પાંખિયું અંદર નથી આવતું પણ એની હારવાર છે. એટલે આ કાટખૂણો છે. એટલે ત્યાં આપણે કાટખૂણાનો સંકેત કરી નાખીએ. આ ખૂણો છે તે પાંખિયું એક કાટખૂણાની અંદર આવે છે. આ ખૂણામાં પણ એમ થાય છે, એક પાંખિયું કાટખૂણાની અંદર આવે છે અને તેથી તે 90 અંશનો ખૂણો બનતો નથી, લઘુ કોણ બને છે. હવે જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને આ ખૂણો નવ, નવ ખૂણા એવા છે કે જે કાટખૂણા છે. હવે કાટખૂણાથી નાના છે કે ખૂણા? તો આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, ચાર ખૂણા એવા છે કે જે કાટખૂણાથી નાના છે. એટલે અહીંયા લખો ચાર. કાટખૂણાથી મોટો એક પણ ખૂણો નથી, એટલે ત્યાં લખો શૂન્ય. કુલ થયા નવને ચાર તેર. હવે વિદ્યાર્થી મિત્રો, વળી પાછા આપણે જોઈ લઈએ કે કુલ ખૂણા તેર જ થાય છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને આ તેર. તો આપણો જવાબ છે તે સાચો છે. હવે ત્યાર પછીનો જે ત્રીજો શબ્દ છે એલ એ કે એસ એચ, આ જે છે એમાં અહીંયા જુઓ આ ખૂણો દેખાય છે અને જોતાં જ ખબર પડી જાય કે આ 90 અંશનો ખૂણો છે અને તેથી તે કાટખૂણ છે. એવી રીતે એની અંદરના ભાગે ત્રણ અને બહારના ભાગે બે ખૂણા છે. અંદરના ભાગે છે જોતાં જ ખબર પડી જાય કે તે 90 અંશ કરતાં નાના છે અને તેથી આપણે તેને માપીએ. જુઓ અહીંયા આ ધાર છે એને માપવામાં આવે, એક પાંખિયું અંદર આવી જાય. અહીંયા પણ એવું છે, એક પાંખિયું અંદર આવી જાય. આ બાજુ પણ એક પાંખિયું અંદર આવે. આ ત્રણેય ખૂણા છે તે 90 અંશથી નાના, કાટખૂણાથી નાના છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ
તો જો આની ધારે ધાર મેળવવા જાવ તો 90 વર્ષથી મોટો ખૂણો થાય, કારણ કે ધાર છે એ પાક્યું બાર વાવે છે. એવી રીતે અહીંયા મેળવવા જાવ જો એક પાક્યું બાર વાવે, આમ મેળવો તો એ બાર વાવે, આમ મેળવો તો પણ બાર વાવે. એટલે આ બંને કાટખૂણાથી મોટા છે. પછી આ ખૂણો જુઓ, આપણે આવી રીતે આમ એકદમ આમ રાખીએ, આ ખૂણો જુઓ અને આ ખૂણો જુઓ. હવે આ છે તે 90 વર્ષથી નાનું છે, આ બાજુ ખૂણો જુઓ તો એ 90 વર્ષથી નાનો છે, આ ખૂણો છે 90 વર્ષ છે, 90 વર્ષથી ઉભા રહે જો જોઈએ તો તે જ પાક્યો બાર વાવે છે. એટલે આ 90 વર્ષથી મોટો એટલે કાટખૂણાથી મોટો છે, આ બંને ખૂણા કાટખૂણાથી નાના છે. ત્યાર પછી અહીંયા જુઓ, આ બે જગ્યા અહીંયા એસ છે, એક બે ત્રણ અને ચાર, આમ અવલોકનના આધારે જ આપણને ખબર પડી જાય કે તે કાટખૂણા છે. ન ખ્યાલ આવે તો આપણે જે રેડીમેડ કાટખૂણો બનાવ્યો છે એની સાથે આપણે મેળવી જોવાનું. ત્યાર પછી આ એચ છે, એચમાં જુઓ આ રીતે ચાર કાટખૂણા થાય છે. હવે તમામ કાટખૂણા છે એનો સરવાળો જોઈએ તો એક અહીંયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ કાટખૂણા છે. નવ કાટખૂણા, હવે કાટખૂણાથી નાના કેટલા છે તો એની અંદર એક બે ને ત્રણ આવે, બેની અંદર એક ને બે આવે, એક ને બે એટલે ત્રણ અને આ બે, ત્રણ ને બે કેટલા થયા, પાંચ થયા. હવે એક આ જે ખૂણો છે એનો આ જે મોટું પાક્યું બને છે તે ખૂણો, અને બે આ ખૂણો, તે કાટખૂણાથી મોટા થાય છે. એટલે ત્રણ અહીંયા લખો, નવ ને પાંચ ચૌદ, ચૌદ ને ત્રણ સત્તર, આ રીતે આપણને ખૂણા મળે છે. એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર, કુલ સત્તર ખૂણા છે તે આપણને મળતા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, અહીંયા જે આ ખૂણો છે તે જુઓ, આ ખૂણો જુઓ, આ ખૂણો જુઓ, આ ખૂણો જુઓ, આ ખૂણો જુઓ, આ આ આ આ, પછી એવી રીતના એક બે ને ત્રણ ખૂણા, એવી રીતે આ ત્રણ ખૂણા, આ ખૂણો અને આ ખૂણો, બરોબર છે? આટલા ખૂણા જુઓ તમે તો એની અંદર પેલો આ ખૂણો છે એ 90થી નાનો છે કે નહીં એ તમે જોઈ લો, બરોબર છે? હવે જો આ જે છે 90, આ 90 છે, 90થી નાનો ખૂણો છે. પછી આ જુઓ, આ પણ 90થી નાના ખૂણા છે, એની અંદરના ખૂણા છે એ તો 90થી નાના જ ખૂણા હોય છે. આ ખૂણો જુઓ એ 90નો ખૂણો છે, એટલે સ્વાભાવિક આ ખૂણો પણ 90નો ખૂણો થતો હોય છે. એટલે આ બંને ખૂણા છે એ 90ના ખૂણા છે. હવે અહીંયા જુઓ, 90થી 90ના ખૂણા કેટલા છે કાટખૂણા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, દસ ખૂણા છે તે 90થી 90ના ખૂણા છે. ત્યાર પછી લઘુ કોણ છે, એક બે ત્રણ ચાર, બરોબર, ચાર છે એ નાના ખૂણા છે, અને લઘુ કોણથી મોટા જે કાટખૂણાથી મોટા કેટલા, તો કે એક અને બે, બે ખૂણા કાટખૂણાથી મોટા છે. એટલે દસ ને ચાર ચૌદ ને બે સોળ, સોળ ખૂણા છે તે આપણને મળે છે. બાળકો આપણે એક ફરી વખત જોઈ લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, કુલ કેટલા ખૂણા થયા, સોળ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા નામના પણ આ રીતે કહેવાય કે આંકડા આવી રીતના ખૂણાવાળા શબ્દો બનાવજો, અને એની અંદર કાટખૂણાથી કેટલા વધારે ખૂણા, કાટખૂણા કેટલા આવે છે, કાટખૂણાથી નાના કેટલા ખૂણા આવે છે, અને કાટખૂણાથી મોટા કેટલા ખૂણા આવે છે, અને કુલ ખૂણા કેટલા છે એની પણ તમે પ્રવૃત્તિ કરજો. નમસ્કાર.